हर काम मैं करूं यही सबसे बड़ी अज्ञानता। इस विषय पर गुजरात के वडोदरा शहर में जीवंत संवाद का आयोजन ध्वनि हॉस्पिटल के डॉक्टर आरबी भैसानिया और फाल्गुनी भैसानिया द्वारा किया गया। गुजरात के वडोदरा में ध्वनि अस्पताल द्वारा नए वर्ष के उपलक्ष्य में स्नेह मिलन समारोह का आयोजन किया गया, जिसमें गुजरात के प्रखर लेखक जय वसावड़ा और सुभाष भट्ट ने प्रेरक संबोधन दिया। गौरवा के श्री सौराष्ट्र लेउवा पटेल सेवा समाज वाड़ी में आयोजित इस कार्यक्रम में अहम को त्यागने पर मार्गदर्शन दिया गया। અમારા ડોક્ટર ભેસાણીયા સાહેબ છે, બહુ સારી પ્રવૃત્તિઓ કરે છે, ફાલ્ગુનીબેન અને ડોક્ટર સાહેબ બંને, અને સાંસ્કૃતિક કળાની પ્રવૃત્તિ એવી કરે, સામાજિક પ્રવૃત્તિ એવી કરે, એમાં દર વર્ષે દર્દીઓ માટે અને અન્ય મિત્રો માટે અને આખા વડોદરા માટે, એમણે એવું નથી રાખ્યું કે કંઈ ખાલી એક જ એમને ઓળખતા હોય એ જ લોકો આવે, ઓપન ફોર ઓલ પ્રોગ્રામ કરે ને એમાં પાછા ભજીયા ખવડાવે બધાને, અને આ લેવા પટેલ સમાજને આ જ ભૂમિની અંદર હું કેટલી વખત આવી ગયો છું, ગયે વખતે અમે સુભાષભાઈ ખરીદી ન શકાય એવી ખુશીઓનો ખજાનો એવો કાર્યક્રમ કરેલો, એ જ ભેસાણીયા સાહેબ, એ જ કાનાણી સાહેબ, આ જ બધા મિત્રો અમારા આયોજનમાં, અને એવી જ રીતે નવા વર્ષના સ્નેહમિલન જેવો એક બીજો કાર્યક્રમ આજે કર્યો છે, અને એમાં પણ વડોદરાના ઘણા બધા મિત્રો, અત્યારે તો હજી કાર્યક્રમ શરૂ થવાની વાર છે પણ હું જોઈ રહ્યો છું કે વરસાદ હોવા છતાં બધા ઉમટી પડ્યા છે, એટલે એનો અર્થ એ થયો કે ભાઈ બધા મિત્રોને બહુ પ્રેમ કરે છે, બધા રસ લે છે, અને દર વખતે ભેસાણી સાહેબનો એવો આગ્રહ હોય કે લોકોને ઉપયોગી થાય અને લોકો કંઈક ઘરે લઈને જાય, જે પોતાના જીવનમાં ઉતારે એવા વિષય રાખીને આપણે કામ કરવું છે, એટલે દર વખતે વિષય આ વખતે એમનો સૂચવેલો વિષય છે, આ મારો વિષય નથી, સુભાષભાઈનો પણ નથી, ભેસાણે સાહેબે સૂચવેલો, મને બહુ ગમી ગયો, સુભાષભાઈ ને ગમી ગયો, તો નક્કી કર્યું ચાલો આપણે આના ઉપર બોલશું. સાચી વાત એ છે કે આખી પીડા અને વેદનાથી પીડાતા સમાજમાં દરેક લોકો પોતપોતાની કદ વધારવાની ધમાલમાં પડ્યા છે. એવી સમયે પીડિત લોકો હોય, પડકાર ઝીલતા લોકો હોય, એનો હાથ પકડવો, મેડિકલી સોશિયલી કંઈ વાંધો હોય એવા પડખે ઉભારી અને એમને જીવનયાત્રામાં જોડવા, સારી રીતે તંદુરસ્ત રીતે નિરામય બનાવીને એક અદ્ભુત યજ્ઞ છે. એટલે ડૉક્ટર ભેસાણીયા સાહેબને શુભેચ્છા અને સૌ આ સમાજ છે જે લેવા સમાજ છે પાટીદારોનો, એમને પણ હું વંદન કરું છું કે આવી અદ્ભુત પ્રવૃત્તિ ચાલુ રાખે અને લાંબા કાળ સુધી આ પ્રવૃત્તિઓ ચાલુ રહે.